વાપીમાં બિસ્માર રોડ અને સ્ટ્રીટ લાઇટના મુદ્દે યુથ કોંગ્રેસ દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. વલસાડ શહેર કોંગ્રેસ સમિતિ અને યુથ કોંગ્રેસ સમિતિએ પાલિકાના ચીફ ઓફિસર સહિતના વિવિધ વિસ્તારોમાં બનેલા બિસ્માર રોડની તાત્કાલિક મરામત કરાવવા તથા રોડની સ્ટ્રીટ લાઇટો તાત્કાલિક ચાલુ કરાવવા માટે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વોર્ડ નંબર 8 એ અમારા યુથના પ્રેસિડેન્ટ અમારા વરુણસિંહ અને અમારા બધા સાથે મળીને અને આજે આવેદનપત્ર ચીફ ઓફિસરને આપવામાં આવ્યું છે કે રોડ અને લાઇટ સ્ટે લાઇટ માટે. સ્ટે લાઇટ ખરેખર મતલબમાં વોર્ડ નંબર 8ની તો સમસ્યા છે જ અને રોડની પણ 8ની છે જ, પણ ખરેખર 11 વોર્ડની સમસ્યા છે. અને જોવા જાય તો 11 વોર્ડમાં એવી પરિસ્થિતિ છે કે ખરેખર આ નગરપાલિકાના અધિકારીને પેલામાં કહેવા જાય તો કોઈ કામ કઈ કિરી કરતા નથી. નગરપાલિકા બીમાર પડી ગયેલી છે એવું લાગે. આપણે કેમ પેલા કોરોનામાં બધા બીમાર પડી ગયા, તેમ આ બધી કામગીરીમાં એવા બીમાર પડી ગયેલા છે કે કોઈના વોર્ડમાં કામ થતા જ નથી. ને એવું કામ મતલબમાં ખરેખર મતલબમાં હવે કોરોનામાં કેમ પેલો ડેટ થઈ જાય, તેમ હવે આ એ પરિસ્થિતિ આવી ગઈ. તમે વિચાર કરો તો આટલી હદે માણસ ક્યારે બોલે કે ખરેખર રોડ રસ્તાની હાલત એવી ગંભીર છે અને સ્ટે લાઇટ મતલબ ચાલતી નથી. એના લીધે મતલબ દરેકના ઘરમાં દાગીનાથી માંડીને બધી ચોરી થાય છે, કારણ કે સ્ટે લાઇટ હોતી નથી ને બધા ચોરનો રાફડો ફાટી નીકળેલો છે. તો છતાં બી મતલબ આ વાપી નગરપાલિકાના અધિકારીને પેટનું પાણી હાલતું નથી અને આ કોઈ કામ કરવા માંગતા નથી. પણ ખરેખર આ મતલબમાં શાસક પક્ષ એકદમ મતલબમાં જોવા જાય તો આ સરકાર બીજેપીની છે ને મતલબ અમને ખરેખર આ બીમારીની હાલત છે. વાપી આખા કામ માટે તો બીમાર પડી ગઈ.